બોડીલીના માજીપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારીની એક મુલાકાત દરમિયાન મુખ્ય શિક્ષકની જગ્યાએ ડમી શિક્ષિકા ફરજ બજાવતી હોવાનું બહાર આવતા વહીવટીતંત્ર દ્વારા શિક્ષક સીઆરસી અને બીઆરસી સહિતના જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા શિક્ષણ જગતમાં ખરભડાટ મટી જવા પામ્યો છે. બોડેલી તાલુકાના ખલીખેરવા વિસ્તારમાં આવેલી મજીપુરામાં પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક ખાનગી દુકાન ચલાવતો હોવાના કારણે તેને પોતાની જગ્યા પર ડમી શિક્ષિકાને મૂકી હતી. જો કે આ અંગેની જાણ થતાં જ જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં જઈ તપાસ કરતા આ ભાંડો ફૂટી જવા પામ્યો હતો, જેને લઈને ડીડીઓ મિહિર પટેલે તાલુકા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ રાઠવા, બીઆરસી ધીરુભાઈ ગામરા અને સીઆરસી વિપુલ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ મંજીપુરા પ્રાથમિક શાળા માટે ટેલિફોનિક ફરિયાદ મળેલી હતી કે આ શાળાના મુખ્ય શિક્ષક એ પોતે એક પ્રાઇવેટ ખાનગી દુકાન ધરાવતા હતા તથા પોતે નિયમિત રીતે શાળામાં ન જતા તેમની અવેજીમાં કોઈ બીજા શિક્ષક શાળામાં ભણાવતા હતા. આ બાબતની ફરિયાદ સરકારશ્રીમાં ઉચ્ચ સ્તરે પણ થયેલી હતી. આ ફરિયાદના આધારે જ્યારે અમારા દ્વારા તારીખ 5 માર્ચ 2020 રોજ શાળામાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે શાળામાં કુલ 3 શિક્ષકો હાજર હતા તથા 3 શિક્ષકો બહેનો હતા, જેમાંથી 2 શિક્ષકો એ નિયમિત શિક્ષક હતા તથા 1 શિક્ષકની પૂછપરછ કરતાં એ બહેને જણાવેલું હતું કે અમે શાળામાં નિયમિત રીતે શિક્ષક તરીકે કાર્ય કરીએ છીએ. જ્યારે શાળાના આચાર્યની તપાસ કરવામાં આવી ત્યારે અન્ય શિક્ષકોએ જણાવ્યું કે આચાર્યશ્રી કોઈ મિટિંગમાં હોવાથી શાળામાં હાજર નથી તથા એક પાયલબેન પટેલ કરીને એક બહેન 5 વર્ગમાં અભ્યાસ કરાવતા હતા. તેમની જ્યારે વધુમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે તેઓ તે બહેન રસીકરણના કાર્ય અર્થે શાળામાં હાજર હતા. અમોને જે ફરિયાદ મળી હતી એ ફરિયાદ એવી હતી કે શાળાના મુખ્ય શિક્ષકની અવેજીમાં પાયલબેન પટેલ જ બાળકોને નિયમિત રીતે ભણાવવાનું કાર્ય કરતા હતા. આ સંદર્ભે અમારા દ્વારા એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ તથા ગ્રામજનોની હાજરીમાં તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી, રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી, 5 બાળકોને પણ પૂછવામાં આવ્યું હતું તથા આ તપાસ બાદ અમોને જે ફરિયાદ મળી હતી એ ફરિયાદમાં પૂરેપૂરી સત્યતા જણાઈ હતી કે બોડેલી તાલુકાના મંજીપુરી શાળાના શિક્ષક એ પોતે શાળામાં ન આવતા તેમની અવેજીમાં આ બહેન શિક્ષણનું કાર્ય કરાવતા હતા તથા આ જે બાબત હતી એ સંપૂર્ણ રીતે સરકારશ્રી સામે ગેરરીતિ કરવાના આક્ષેપ હતા, એ આક્ષેપો સાચા માલુમ પડ્યા હતા. સદર બાબતે સંપૂર્ણપણે અહેવાલ શિક્ષણ વિભાગને સાદર કરવામાં આવ્યો હતો તથા આ જ રોજ શિક્ષણ વિભાગ તરફથી અમને જે સૂચના મળી હતી, જે આદેશ મળેલા હતા, તેના ભાગરૂપે નિયમ અનુસાર કાયદાકીય જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદેસરની કાર્યવાહી અમારા તરફથી કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ ગેરરીતિ માટે જવાબદાર એવા ત્રિમૂર્તિ ચોકસી મુખ્ય શિક્ષકશ્રી, સદર જે પણ ઘટના બની અને જેમના કાર્યક્ષેત્રમાં આવતું હતું તેવા તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરશ્રી, બીઆરશ્રી, બીઆરસીશ્રી તથા સીઆરશ્રીશ્રી તમામને તાત્કાલિક અસરથી ફરજમાં બેદરકારી બાબત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તથા આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી થશે એ કાયદેસરની કાર્યવાહી આ તમામ જવાબદાર વિરુદ્ધ લેવામાં આવશે. હાલમાં બોડેલી શાળાના જે મુખ્ય શિક્ષકશ્રી છે એ મુખ્ય શિક્ષકશ્રીને, સીઆરસીશ્રીને, બીઆરસીશ્રીને તથા ટીપીઓશ્રીને એમ કુલ 4 વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ ઉપરાંત જે પણ કાયદેસરની કાર્યવાહી છે તથા ગેરરીતિના જે પણ ઘટના બનેલી છે તે સંદર્ભમાં પોલીસ કાર્યવાહી કરવાનું પણ વિચારણા હેઠળ છે.